યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ હજુ સુધી પણ યથાવત છે, ત્યારે યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓમાંથી એક ભાણવડની વિદ્યાર્થીની કેલ્સી ડઢાણિયા વતન પરત ફરતાની સાથે જ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ અને હર્ષોલ્લાસ સાથે કેશવી ડઢાણિયાનું સ્વાગત કરવામાં આવ્યું છે. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીની ભાણવડ પરત ફરતા આવતા તેમના પરિવાર અને સ્થાનિક લોકો દ્વારા તેમનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું છે અને તેમના પરિવારમાં ખુશીના આંસુ રોકી શક્યા ન હતા. ત્યારે વિદ્યાર્થીની કેલ્સી ડઢાણિયા પત્રકારો સાથે ખાસ વાતચીત કરી હતી, જેમાં તેણે યુક્રેનની વતન સુધી પરિસ્થિતિનું વર્ણન કર્યું હતું. કેલ્સી ડઢાણિયા વતન પરત ફરતાની સાથે જ પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી અને હર્ષોલ્લાસ સાથે કેલ્સી ડઢાણિયાનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કેલ્સી ડઢાણિયા છે, હું થર્ડ યર ટર્નોપિલ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી. અમે લોકો આજે જ લોકો બધા અમે લોકો જેટલા હતા મોસ્ટલી ગુજરાતી, આજે બધા ઇન્ડિયા આવી ગયા છે, ગુજરાત પહોંચી ગયા છે. અમે લોકોએ બોર્ડર ક્રોસ કરવાની હતી, એ ખૂબ જ મુશ્કેલ હતી. ઘણી બધી સ્ટ્રગલ કર્યા પછી 40 કિલોમીટર ચાલ્યા પછી એક આખી રાત ઠંડીમાં કાઢી અને પછી 12 કલાક જેટલી લાઇનમાં ઊભા રહીને અમે લોકોએ બોર્ડર ક્રોસ કરી અને ત્યારબાદ અમને પોલેન્ડ જવામાં આવ્યું હતું. તો જે સ્ટ્રગલ હતી એ બહુ જ વધારે હતી અને જે એક્સપિરિયન્સ હતો એ ખૂબ જ ખરાબ હતો. પોલેન્ડ પછી એમ્બેસીનો બહુ સારો સપોર્ટ હતો, એમ્બેસી થ્રુ અમને ઇન્ડિયા દિલ્હી સુધી લાવવામાં આવ્યા હતા. દિલ્હીથી બધા સ્ટેટની બસ હતી જે ગવર્મેન્ટ થ્રુ અરેન્જ કરવામાં આવી હતી અને એના થ્રુ અમે આજે સવારે ગાંધીનગર સર્કિટ હાઉસ પહોંચ્યા હતા અને ત્યાંથી બી પોતપોતાના ઘર સુધી લઈ જવા માટેની બી વ્યવસ્થા કરવામાં આવી હતી. સુમિત દત્તાણી, જીટીવી ન્યૂઝ, ભાણવડ.